નમસ્તે, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું છું દીપ પદ્માણી, આવી ગયો છું તમારી પાસે મારા યુટ્યુબનો બીજો વિડીયો લઈને, હાઉ ટુ મૂવ ઓન ફ્રોમ બ્રેકઅપ. આઈ નો કે જે લોકો જોઈ રહ્યા છે એમાંથી અમુક લોકો આ બ્રેકઅપમાંથી પસાર થઈ ચૂક્યા છે, એને અનુભવી ચૂક્યું છે. અમુક લોકો આમાંથી પસાર થઈ રહ્યા છે, દુઃખી છે, અને અમુક લોકોને બાકી છે. તો આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, ચાલુ કરીએ છીએ. પૂરેપૂરો સાંભળજો, જો છેક સુધી સાંભળશો ને તો જ ખબર પડશે કે હું શું કહેવા માંગુ છું. તો જેનું બ્રેકઅપ થાય છે ને, એના મનમાં એવું જ આવે છે, એના ભાઈબંધોને, એની બહેનપણીઓને એમ જ સીધા કરે છે કે ભાઈ એ મને છોડીને જતી રહી, એ મને છોડીને જતા રહ્યા, મારા પ્રેમને તોડી નાખ્યો, પૂરી ઉંમર ચાલવાના અમે જે કસમો ખાધી હતી એ કસમો તોડીને એ જતા રહ્યા. શું મારો એ જ વાક હતો કે મેં એને આટલો બધો પ્રેમ કર્યો, પાગલની જેમ પ્રેમ કર્યો? શું મારો એ જ વાક હતો કે એની એક સ્માઇલ માટે, એની એક ખુશી માટે મેં મારા બધા સપનાઓ તોડી નાખ્યા, હું ખુદની જાતને ભૂલી ગયો? મેં એને પ્રેમ કર્યો અને એને એક સેકન્ડ પણ પાછળવળીને પણ ના જોયું. સાહેબ, એવું જ લાગ્યું કે અમારા બંને વચ્ચે કાંઈ હતું જ નહીં. તો ભાઈ, તો બહેન, જે થયું એ થઈ ગયું, હવે મૂકો એ વાતને. જેને જવાનું હતું એ જતા રહ્યા, હવે ઊભા થાઓ, હિંમત ભેગી કરો અને તમારી આ હાલતને બદલી નાખો. માનું છું કે તમે એને પ્રેમ કરતા હતા, પણ યાર તાલી એક હાથે નથી વાગતી. કંઈક તમારો વાક હશે તો કંઈક એનો. ઝઘડાઓ કયા રિલેશનમાં નથી થતા, ભૂલો કોનાથી નથી થતી યાર? એવા નાના ઝઘડામાં તમને છોડીને જતા રહ્યા ને, તો સાંભળો મારી વાત, કે એ તમારા ક્યારેય હતા જ નહીં. તમે જેને પ્રેમ કર્યો ને, એ તમને ક્યારેય પ્રેમ કરતા હતા જ નહીં. કારણ કે સાહેબ, જેને રહેવું છે ને, એ તો તમારી લાખ ખરાબીઓને છે ને ઇગ્નોર કરીને પણ તમારી સાથે રહેશે. લાખો ઝઘડાઓ થશે તો પણ છે ને ખરાબ સમયમાં તમારો હાથ પકડીને કહેશે કે હું તારી સાથે છું. અને સાહેબ, જેને જતું જ રહેવું છે ને, એ તો તમારી નાની એવી ભૂલને પણ છે ને મોટી કરીને જતા રહેશે. બસ એટલું જ કહીશ કે જે તમારા હતા જ નહીં, એના માટે આંસુઓ પાડવાનો શું મતલબ? જે તમારા હતા જ નહીં, એના માટે તમારી ખુશીઓને મારવાનો શું મતલબ? બસ એક વાર ધ્યાન રાખો કે જે તમારા માટે હસી નથી શકતા, એના માટે રડવાનું શું કામ? અને જો હજુ પણ તમે આવું કરી રહ્યા છો ને, તો તમે ખુદની જાતનો વિશ્વાસઘાત કરી રહ્યા છો. યાર બંધ કરો, બંધ કરો એના વિશે વિચારવાનું અને જિંદગીનું જીવવાનું એક કારણ શોધો. એમ જ માની લો કે જિંદગીની બસ હમણાં જ શરૂઆત થઈ છે. અને એવી મસ્ત જીવો ને કે ક્યારેક એ માણસ સામે રસ્તામાં ભટકાઈ જાય ને, તો યાર સાહેબ એ પણ વિચારવા લાગે કે મારી જિંદગીની સૌથી મોટી ભૂલ આ માણસને મેં છોડ્યો એ હતી. અને જો તમે રડ્યા કરશો ને, તો સાહેબ ક્યારેક એ રસ્તામાં ભટકાશે ને, તો એને વિશ્વાસ થઈ જશે પોતાની વાત પર કે મારું જે ડિસિઝન હતું આને છોડવાનું એ સાચું હતું. જીવનના યાર બીજા ઘણા બધા કારણો છે. જિંદગી જીવો, દેખાડી દો આ દુનિયાને કે ફક્ત એક માણસ નથી, એક ઓક્સિજન નથી કે મારી જિંદગી ખતમ થઈ જાય. અને જો તમારી પાસે કારણ નથી, તો સાંભળો મારી વાત, જાઓ તમારા પપ્પા પાસે, એની હથેળી જોવો, કડક લાગશે ને? સાહેબ, એ ક્યારેક તમારા હાથની જેમ પણ નરમ હતી, પણ તમારી માટે, તમારી જિંદગી બનાવવા એની હથેળી એ કડક થઈ ગઈ. એ પોતાની જાતને ભૂલી ગયા તમારા માટે, તમારી જિંદગી બનાવવા માટે. તો શું તમે ક્યારે એનું એ દેવું ચૂકતો કરી શકશો? જો આ જ કારણ પૂરતું નથી, તો સાંભળો બીજી વાત, જાઓ તમારી મમ્મી પાસે. સાહેબ, તમે જે તમારી બોયફ્રેન્ડ, તમારા ગર્લફ્રેન્ડને જે ગિફ્ટ આપતા, જે ચોકલેટ આપતા હતા ને, એ ચોકલેટ તમારી મમ્મીને આપજો. એની સ્માઇલ જોજો. ત્યારે સ્માઇલ જોઈને તમે સમજી જશો કે આ સ્માઇલ ઉપર તો આવા બીજા કેટલાય લાખો માણસો છે ને સાહેબ કુરબાન છે. અને જો હજુ પણ તમને જિંદગી જીવવાનું કારણ નથી મળતું ને, તો સાંભળો, જાઓ તમારી દીદી પાસે. સાહેબ વિચારો, ગમે તેટલા ઝઘડા થાય તો પણ તમને રાખડી બાંધે છે, તમારા માટે આખી દુનિયા સાથે લડી પડે છે. અને સાહેબ એ જ બોલે છે કે મારો ભાઈ મારા માટે હીરો છે. યાર તમને આવું દુઃખ જોઈને, તમને આવા દુઃખી જોઈને, તમને આવા રડતા જોઈને તમારા મા બાપ, તમારા ભાઈ, તમારા બહેનને કેટલું દર્દ થશે? શું તમે એનું એ ઋણ ચૂકતું કરી શકશો? એ કિંમત ક્યારેય ચૂકવી શકશો? ક્યારેય નહીં. તો શું કામ રડો છો યાર? જે જતા રહ્યા એને જવા દો બસ. તો યાર હવે તમારા આગળના દિવસો એ છોકરા કે છોકરી માટે નહીં, એના માટે રડવા માટે નહીં, એ છોકરા કે છોકરીને વોટ્સઅપ પર સ્ટેટસ મૂકીને દેખાડવા માટે નહીં, પણ એ દિવસ માટે જીવજો. એ દિવસ માટે મહેનત અને સ્ટ્રગલ કરજો કે જે દિવસે
તમારા પપ્પા તમારા ખભા પર હાથ મૂકીને બોલે કે બેટા આઈ એમ પ્રાઉડ ઓફ યુ, તમારા મમ્મી તમારા માથા પર હાથ મૂકીને બોલે કે મને તારા પર ગર્વ છે, અને તમારી દીદી બોલે કે ખાલી બોલવા ખાતર નહીં પણ મારો ભાઈ સાચે જ માં એક હીરો છે. યાર સમજી જાઓ, જો સમજી જશો ને તો જિંદગીના સાચા હીરો બની જશો. હું કહું છું કે આ બ્રેકઅપમાંથી બસ મૂવ ઓન કરી લો સાહેબ, તમારી જિંદગી બની જશે. બસ ખાલી એટલું જ કહેવું હતું કે સાહેબ આ મૂવ ઓન છે, જિંદગી છે, એક જ વાર મળી છે, જીવી લ્યો, ખુશ રહો ને ખુશ રહેવા દો. આ વિડીયો જો તમને સેજ પણ સાચું લાગ્યું હોય તો કઈ વાત સારી લાગે છે, કેવો વિડીયો લાગ્યો છે એ મને કમેન્ટમાં જરૂર કહેજો, અને જો વિડીયો સાચે જમાં સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો, અને મારા આગળના બધા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને હિટ કરી દેજો, જેથી હું આગળ જે પણ નવો વિડીયો મૂકીશ ને એની નોટિફિકેશન તમારા સુધી આવી જશે. તો આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ખુશ રહો ને ખુશ રહેવા દો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. I'm not afraid of the dark.